गुड मॉर्निंग ऑल ऑफ यू. टुडे वी आर गोइंग टू स्टार्ट आवर स्टैंडर्ड 3 सर्वग्राही बुक पेज नंबर 7070 प्रवृत्ति नंबर 8. ओके, अहीं आपणे अई मात्राना शब्दों शीखीशू. बे अक्षरवाड़ा शब्दों वाँचो अने लखो थी शुरुआत करीशू. आपणे वाँचवानी शुरुआत करिए. नैया, मैया, चैत्र, शैल, वैद, पैसा, छैया, दैवी, पैतु, मैत्री, धैर्य, सैन्य, पैंडू, पैकी, जैन. नेक्स्ट इज त्रण अक्षरवाड़ा शब्दों वाँचो अने लखो. अपने वाँचवानु शुरुआत करीशू. दैनिक, विषैलू, पपैयू, वैरागी, नैषेद, कई कई. नेक्स्ट पेज, पेज नंबर 71. तैयार, नैष्टिक, डकैत, दैहिक, मैनाक, सैनिक, कैवल्य, शैलजा, नैऋत्य, मैयत, गवैयो, कैवत, शैशव, मैथुन, वैदिक, पैतृक, नैतिक, दैशिक, मैथिली, कैलास, कैर्वत, वैशाली, नैवेद, दैवत. नेक्स्ट चार अक्षरवाड़ा शब्दों वाँचो अने लखो. नैनीताल, त्रैमासिक, त्रैलोक्य, त्रैवर्णिक, त्रैकालिक, नैसर्गिक, पैसादार, नैमितिक, नैतिकता. पेज नंबर 72. नीचे आपेला वाक्यनु वाचन अने लेखन करो. कई कई भारतनी मैया छे. नैनीताल सुंदर शहर छे. दैनिक मुखपत्र वाँचवू जोईए. अक्षर ज्ञान आपवू ए नैतिक फरज छे. सैनिक लड़ाई लड़े छे. वैदिक वेद भणे छे. कैलास पर्वत सौथी ऊंचो पर्वत छे. रमेश अने हरेश नी मैत्री अतूट छे. मनीष सारो गवैयो छे. पैंडानी शोधथी मनुष्यनु जीवन सरळ बन्यू. शैशवना स्मरणों वागोड़वा गमे छे. सैनिक पासे थैलो छे. काश्मीरनू नैसर्गिक सौंदर्य अवर्णनीय छे. तो बाळको, आ रीते आपणे शब्दों वाँचवाना छे अने सारा अक्षरे आपेली जग्यामां लखवाना छे. सरस अक्षरथी आपणे कॉपी राइटिंग करवानुं छे, बराबर. नेक्स्ट छे अति लोभ ते पापनું મૂળ. અહીં સરસ મજાની એક વાર્તા આપી છે, તે આપણે વાંચીશું. ફાઇન. એક ખેડૂત હતો, તેની પાસે એક જાદુઈ મરઘી હતી. તે રોજ સવારે એક સોનાનું ઈંડું મૂકતી. ખેડૂત શહેરમાં જઈને તે ઈંડું વેચી આવતો, તેથી તેને પૈસા મળતા. આમ ધીરે ધીરે ખેડૂત સુખી થઈ ગયો. એક દિવસ ખેડૂતને વિચાર આવ્યો, મારે દરરોજ સોનાનું ઈંડું વેચવા માટે શહેરમાં જવું પડે છે. જો હું મરઘીને તેના પેટમાંથી સોનાના બધા જ ઈંડા એકસાથે બહાર કાઢી લઉં તો કેવું સારું. આમ વિચારી ખેડૂતે મરઘીને મારી નાખી. પણ મરઘીના પેટમાં સોનાના ઈંડા હોય તો મળે ને. મરઘીને મારી નાખવા બદલ ખેડૂતને ઘણો પસ્તાવો થયો. તેણે મરઘી ગુમાવી અને દરરોજ મળતું સોનાનું ઈંડું પણ ગુમાવ્યું. તો બાળકો, અહીંયા એક જાદુઈ મરઘી છે. ખેડૂત પાસે દરરોજ સોનાનું ઈંડું આપતી હતી. ખેડૂત શું કરતો હતો? એ સોનાનું ઈંડું વેચવા માટે શહેરમાં જતો હતો અને પૈસા આ રીતે કમાતો હતો. ને ધીરે ધીરે ખૂબ પૈસાદાર થઈ ગયો. પણ એને શું થયું? લાલચ થઈ, લોભ થઈ. એટલે એને શું વિચાર આવ્યો મનમાં? કે હું મરઘીને મારી નાખું અને એના પેટમાંથી બધા સોનાના ઈંડા એકસાથે જ બહાર લઈ લઉં અને એકસાથે જ એને
વેચીને અઢળક પૈસા કમાવી લઉં એક જ સાથે, બરાબર. તો એણે આ રીતે મરઘીને મારી નાખવાનો વિચાર આવ્યો અને એણે મરઘીને મારી નાખી. પણ મરઘીના પેટમાં એક પણ ઈંડું ન હતું અને એને એક પણ ઈંડું મળ્યું નહીં. તો આ રીતે એણે જે દરરોજ મળતું એક ઈંડું પણ ગુમાવ્યું, બરાબર. તો આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે વધારે લોભ ન કરવો જોઈએ. ઓકે, હવે આપણે વાર્તાને આધારે ખાલી જગ્યા પૂરીશું. ખેડૂત પાસે એક ખાલી જગ્યા મરઘી હતી, જાદુઈ મરઘી, બરાબર. તે દરરોજ એક સોનાનું ઈંડું આપતી. ખેડૂતે મરઘીને મારી નાખી. ખેડૂતને ઘણો પસ્તાવો થયો. પેજ નંબર 74. આપણે વધારે લોભ ન કરવો જોઈએ. નીચેની ખાલી જગ્યા પૂરો. કઈ કઈ ભરતની મૈયા છે. નૈનીતાલ સુંદર શહેર છે. સૈનિક લડાઈ લડે છે. વૈદિક વૈદ જાણે છે. મનીષ સારો ગવૈયો છે. પૈંડાની મદદથી મનુષ્યનું જીવન સરળ બન્યું. શૈશવના સ્મરણો વાગોળવા ગમે છે. કાશ્મીરનું નૈસર્ગિક સૌંદર્ય અવર્ણનીય છે. નેક્સ્ટ, ચિત્રો ઓળખી નામ લખો. પહેલું ચિત્ર છે નૈયા, બીજું છે પૈસા, થર્ડ નંબરમાં છે પૈંડું, નંબર 4 સૈનિક, 5 નંબર પર પપૈયું અને 6 નંબર પર દૈનિક. ઓકે, તો આ રીતે બાળકો આપણે પ્રવૃત્તિ નંબર 8 કમ્પ્લીટ કરવાનું છે. અને પેજ નંબર 70, 71, 72, 73 એન્ડ 74 સુધી કમ્પ્લીટ કરવાનું છે. એના એક્સ્ટ્રા ક્વેશ્ચન આન્સર મેં PDF સાથે એટેચ કર્યા છે. તો પ્લીઝ ઓપન ધ ડિસ્ક્રિપ્શન બોક્સ ફોર ધ PDF. ઓકે, થેન્ક યુ.